पेपर दो। गुड मॉर्निंग फ्रेंड्स, चलो फटाफट चालिए ना व्यवस्थित बेसी गया। सो अब रो सेमीकंडक्टर जे चैप्टर छे ए बाकी छे, तो त्यां से आपणे शुभ शुरुआत करिए छे। मैं वेलकम टू समर्पण टेक्नो स्कूल, बराबर सरस मजाना तैयार थई ने जो झोला होता हो तो थोड़ा ध्यान आपीने तैयारी में ध्यान आपशो। आपणे જોવાના છે એન પ્રકારના અર્ધવાહકો મિત્રો, અને પી પ્રકારના અર્ધવાહકો જોજો। આપણે મોસ્ટ એમ્પી અમુક થિયરીઓ આપીએ છીએ, એના પર ફોકસ કરો। તમે ત્રણ થી ચાર થિયરીઓ શીખો તો બાકીની ચાર થિયરીઓ સેમ ટુ સેમ છે બાળકો। અને આ મોસ્ટ એમ્પી ટોપિક પણ છે, તમારે કોઈને કહેવાનું નથી સાહેબ આ એમ્પી છે કે નહીં। તો ફોકસ કરીએ અને શીખવામાં ધ્યાન આપીએ। બહુ સરસ મજાની થિયરી તમે એક્ઝામમાં પૂછે તો લખી શકો છો। હું તમને અહીંયા સમજાવવા માટે આપણે ટ્રાય કરીએ છીએ મિત્રો। આપણો ટોપિક છે એન પ્રકારના અર્ધવાહકો, એટલે કે લાસ્ટ લેક્ચરમાં તમે અંતર્ગત અર્ધવાહક જોઈ ગયા। અંતર્ગત કોને કહેવાય સાહેબ? જે શુદ્ધ હોય, શુદ્ધ અર્ધવાહકો હોય, જેની અંદર કોઈ અશુદ્ધિ ઉમેરેલી ન હોય એને આપણે કેવા અર્ધવાહકો કહીએ છીએ મિત્રો? શુદ્ધ અર્ધવાહકો અંતર્ગત। હવે જે શીખવાના છે એ અર્ધવાહકો છે બહિર્ગત અર્ધવાહકો, જેમાં હું તમને પહેલું શીખવાડવાનો છું એન પ્રકારના અર્ધવાહકો, બરાબર। ટૂંકનોમાં પૂછી શકે, સમજાવો એન પ્રકારના અર્ધવાહક કોને કહેવાય? ચાલો ચાલો મારી સાથે ચાલતા રહો, સૌનો સાથ સૌનો વિકાસ। ચાલો આપણે શીખીએ એન પ્રકારના અર્ધવાહકો બાળકો। હે સાહેબ, આ એન પ્રકાર એટલે થાય શું? અરે ભાઈ થોડીક વાર થમો તો ખરી, આપણે એક આકૃતિ સરસ મજાની ડ્રો કરીને આપીએ અને એમાં શીખવાનો પ્રયત્ન કરીએ। આ આપણા સિલિકોનના પરમાણુઓ છે બાળકો। કયા પરમાણુઓ છે? સિલિકોનના। ચાલો ચાલો શુદ્ધ સિલિકોન દોરી રહ્યો છું ફટાફટ, જેને જેટલા ગ્રામ જોઈતો હોય એટલા ગ્રામ ફટાફટ આમાંથી ઉપાડી લેશો। આ આપણો સિલિકોન નો પરમાણુ છે, એ તમને ખ્યાલ છે સિલિકોન જે છે બકા, સિલિકોન ની બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન હોય એટલે એની સંયોજકતા ચાર હોય, તમને ખ્યાલ છે? કેમિસ્ટ્રીમાં એને સંયોજકતા કયો છો? હાકેના, ઓકે, સંયોજકતાનું બીજું નામ છે વેલેન્સી। જેની બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને એની વેલેન્સી કહેવાય। તો આકૃતિ જે હું ખુદરા જેવી દોરું છું એ સિલિકોન છે બાળકો। સિલિકોન એના આજુબાજુના સિલિકોનના પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય, શેનાથી જોડાય? સહસંયોજક બંધથી। હે સાહેબ, આ સહસંયોજક બંધ એટલે શું થાય? અરે બકા, સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી, બરાબર છે? આપણે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ કહેવું। ચાલો ચાલો મારી સાથે જોતા રહ્યો। આપણે અહીંયા એક આકૃતિમાં હું દોરું છું, ધીસ ઇઝ સિલિકોન। વાહ સાહેબ, વાહ, મજા આવી ગયો। આ પણ સિલિકોન, હું વાત કરો છો સાહેબ? આ પણ સિલિકોન, આ પણ સિલિકોન, આ પણ સિલિકોન, આ પણ સિલિકોન સાહેબ, સિલિકોન જ છે બધા, લખી નાખો ને હવે ચૂપચાપ। ઓકે બાળકો, સિલિકોન લખી નાખ્યો। સિલિકોન ની ઇલેક્ટ્રોન રચના બોલશો? બે, આઠ અને ચાર, એની બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે બાળકો। આ ચાર ઇલેક્ટ્રોન જે છે એ બાજુના સિલિકોન ના પરમાણુ સાથે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે। આ જે ક્રોસ મારું છે આપણો ઇલેક્ટ્રોન છે, યસ કે નો? તો ચાલો ચાલો ફટાફટ બધે જ આપણે ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ। આ ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે અને સહસંયોજક બંધ બનાવે। જોજો એક્ઝામમાં આકૃતિનું ખાસ મહત્વ છે, કાંઈ પણ ભૂલ થાય એટલે માર્ક્સ ફટાક દરાના તમારા કપાઈ જશે, એટલે તમે થોડુંક ધ્યાન આપીને આકૃતિ દોરશો। કાંઈ પણ ભૂલ જણાય તો જરાક ચેક કરજો, બાજુમાં આપણે પીડીએફ પણ સાથે રાખીએ છીએ। ચાલો સાહેબ, બધે કામ તો થઈ ગયું, હવે વચ્ચે તમને દેખાય બાળકો? વચ્ચેનો ભાગ ખાલી છે, દેખાય તમને? આ તેની ફરતે પીળા રંગનું રાઉન્ડ કરેલું દેખાય તમને? આ રાઉન્ડ જે કર્યું છે એની અંદર અશુદ્ધિ ઉમેરવાની છે। ચાલો ચાલો એન પ્રકારના અર્ધવાહકો બનાવવા માટે આપણે કંઈક જાદુ મંત્ર કરીએ કે જેથી આપણને ફટાફટ એનો કંઈક આન્સર મળે। તો હું એન પ્રકારના અર્ધવાહક બનાવવા માટેમાં અશુદ્ધિ ઉમેરું છું, ધ્યાન આપજો। આ તમને એમસીક્યુ માં પૂછી શકે છે મિત્રો, અશુદ્ધિ કોણ ઉમેરી આની અંદર અશુદ્ધિ તરીકે?
तो अशुद्धि तरीके में पेंटावेलेंट अशुद्धि में रुचु पेंटावेलेंस अशुद्धि अथवा तो पेंटावेलेंट अशुद्धि में शायद आ पेंटावेलेंट एटले हूँ तारू कई खबर पड़ती नहीं बहुत छोकरा केमिस्ट्री में आज जरा आँखू खोल अने आया मारी सामू जो मोनो एटले एक अणु डाय ट्राय टेट्रा पेंटा आयू आयू याद आयू चलो चलो तो पेंटावेलेंट अशुद्धि नाम छे कई कई पेंटावेलेंट छे साहेब आम जो कोई ना कहता हो फॉस्फरस वाह भाई वाह मजा आई गई साहेब फॉस्फरस पची एंटी मनी जो पूछी सके कोई ने कहता नहीं एंटी मनी अने आर्सेनिक बालको कोई ने सिखाड़ियो तो तमारा मार्क्स गया आज ये छे बड़ी पेंटावेलेंट अशुद्धि छे એને જો સિલિકોનની જગ્યાએ ડિચક્યા આપણે મૂકી દઈએ ચાલો ચાલો સાહેબ અહીંયા આર્સેનિક લગાવી દો હાલો ફટાફટ આર્સેનિક મૂકી દીધો હવે જો શું થાય છે આર્સેનિક ફોસ્ફરસ એન્ટીમની પાસે પાંચ ઇલેક્ટ્રોન છે કેટલા બહારની કક્ષામાં પાંચ આ કોણ છે સિલિકોન જુઓ જુઓ સિલિકોન સાથે પેન્ટાવેલેન્ટ આવી રહ્યો છે જુઓ पेंटावेलेंट पांच इलेक्ट्रॉन बाळको जो फटाफट आ चार साथे जोड़ाण थई गयो एक इलेक्ट्रॉन वधारानो इलेक्ट्रॉन स्फटिक ने प्राप्त थयो देखाय छे फरी वार जो दिस इज अवर सिलिकॉन दिस इज आर्सेनिक पांच इलेक्ट्रॉन आनी साथे जादू मंत्र करे छे सहसंयोजक बंध थी जोड़ाणो एक इलेक्ट्रॉन स्फटिक ने प्राप्त थयो જુઓ આ ઇલેક્ટ્રોન હું અહીંયા મુક્ત કરું છું જે સ્ફટિકને વધારાનો ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય છે સમજાય છે કે નથી સમજાતું બાળકો ઓકે હવે જરાક ધ્યાન આપો આ બધાના નામ દર્શન કરાવો ચાલો દર્શન કરાવીએ આ જે છે શું બતાવે છે બંધમાં ચકડાયેલું ઇલેક્ટ્રોન આપણે એનું નામ આપીએ છીએ મિસ્ટર મુકેમ્બો ખુશવા બંધિત ઇલેક્ટ્રોન છે બાળકો બરાબર છે આ સહસંયોજક બંધમાં જકડાયેલા છે જે બંધિત ઇલેક્ટ્રોન છે અરે આ આપણો ઇલેક્ટ્રોન છે એવી વિચાર કરો જો વધારાનો ઇલેક્ટ્રોન મુક્ત પ્રાપ્ત થયો એટલે આપણે એને કહીએ છીએ મુક્ત ઇલેક્ટ્રોન કેવો ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન વિચારો મુક્ત ઇલેક્ટ્રોન અહીં સ્ફટિકને પ્રાપ્ત થાય છે હવે જો હું તમને સમજાવું બાળકો ખાસ ધ્યાન આપજો થોડું સમજવામાં એટલે આપણે અહીંયા ટૂંક નોંધ પૂરી થાય છે આ ટૂંક નોંધ આવડી ગઈ એટલે તમને પી પ્રકારના અર્ધવાહક આવડી ગયું ગેરંટી આપીએ 100% બરાબર છે સાહેબ હવે જો સિલિકોન બરાબર છે જે અર્ધવાહકો છે તો અર્ધવાહકનો એક મોલ જથ્થો લેવામાં આવે કેટલા મોલ અર્ધવાહકનો એક મોલ જથ્થો લેવામાં આવે એક મોલ આ સમજવા માટે લખાવું છું ધ્યાન આપજો એક મોલ એટલે કે બાળકો 6.022 × 10³ ઘાત જો અર્ધવાહકો તરીકે સિલિકોન લેવામાં આવે તો શું થાય આની અંદર આપણે અશુદ્ધિ ઉમેરવાની છે આમાં કેટલી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો કે એમાં અશુદ્ધિના પરમાણુ કેટલા ઉમેરવામાં આવે તો કે સાહેબ 10^17 અશુદ્ધિના પરમાણુ ઉમેરવામાં વિચારો બાળકો એક સિલિકોન સાથે એક આર્સેનિક જોડાય તો એક ઇલેક્ટ્રોન મળે 10^17 આર્સેનિક પરમાણુઓ નાખવામાં આવે તો કેટલા ઇલેક્ટ્રોન મળે તો કે 10^17 મુક્ત ઇલેક્ટ્રોન મળે આ ઉપરાંત એક બીજું પણ આમાં ઘટના થાય છે જેનું તમારે અવલોકન કરવાનું છે સાહેબ બોલો બોલો ઉષ્મીય ગતિ થાય કોઈ પણ પદાર્થ હોય એમાં ઉષ્મીય ગતિ થાય એટલે કે એના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન ગતિ થાય કંપન ગતિ ઉષ્મીય ગતિ થાય અને ખાસ ધ્યાન આપો બાળકો ઉષ્મીય ગતિ સાથે સાથે એની અંદર તાપમાનને લીધે રૂમ ટેમ્પરેચર તો તાપમાનને લીધે તાપમાન મળતા સહસંયોજક બંધ બાળકો તૂટે એટલે અહીં લખું છું સહ સંયોજક બંધ તૂટે સહસંયોજક મિત્રો બંધ તૂટે તો શું થાય સહસંયોજક બંધ તૂટે એટલે ફરીથી ઇલેક્ટ્રોન મુક્ત થાય જો હું અહીંયા પ્રેક્ટિસ કરીને બતાવું છું સાંભળજો આ સિલિકોન આ આર્સેનિક આવ્યો અને આની સાથે જોડાણોને એક ઇલેક્ટ્રોન છૂટો છે બરાબર ને હવે જુઓ
અહીંયાથી કોઈ એક બંધ તૂટ્યો આ બંધ તૂટ્યો એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો કે ન પડ્યો અને એક હોલ બનશે તમે શીખી ગયા છો જો ઇલેક્ટ્રોન છૂટો પડે તો હોલ પણ બને જુઓ હું એમ કહું છું કે અહીંયાથી આ બિચાકરો ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી છૂટો પડ્યો અને એક હોલ પણ બન્યો બરાબર છે ઓલરેડી અશુદ્ધિના ઇલેક્ટ્રોન તો આમાં છે જ અને આ ઉપરાંત બંધ પણ તૂટે છે અને ફરીથી નવા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે હવે આ એન પ્રકારના અર્ધવાહકમાં વિચારો સૌથી વધારે કોણ છે ઇલેક્ટ્રોન છે કે હોલ તો જુઓ બકા ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધ તૂટે છે એમાં ઇલેક્ટ્રોન બને છે અને અશુદ્ધિ ઉમેરવાથી પણ ઇલેક્ટ્રોન બને છે એટલે તમે કહી શકો છો કે આપેલા અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ એમસીક્યુમાં પૂછે બાળકો મેજોરિટી ચાર્જ કોણ હોય ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કોણ હોય માઇનોરિટી ચાર્જ સાહેબ કોણ હોય તો કે હોલ હોય બરાબર છે સૌથી વધારે જેનો ચાર્જ એને મેજોરિટી ચાર્જ કહેવાય બાળકો એમસીક્યુમાં પૂછે છે ધ્યાન આપવું જરૂરી છે હું વાત કરો છો સાહેબ હા હા છોકરાઓ ધ્યાન આપો મેજોરિટી ચાર્જની સંખ્યા વધારે છે એટલે તમે લખી શકો છો મિત્ર કે કોની સંખ્યા વધારે છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે કોના કરતા હોલ કરતા અહીં જુઓ ઇલેક્ટ્રોન માટેનો શબ્દ નેગેટિવ વપરાય છે ઇલેક્ટ્રોનને ભાઈ નેગેટિવ છે ને તો ઇલેક્ટ્રોન માટે ઋણ વિજવાર છે એટલે એને નેગેટિવ કહીએ છીએ નેગેટિવનો પહેલો ઓપ્શન એન હોવાથી આપણે એને એન પ્રકારના અર્ધવાહક કહીએ છીએ બાળકો કેવા પ્રકારના અર્ધવાહક કહીએ છીએ એન પ્રકારના અર્ધવાહક કહે છે તો આ આપણી ટૂંકનોંધ છે તમને સમજાઈ જવી જોઈએ બહુ સહેલી ટૂંકનોંધ છે થોડુંક ધ્યાન આપી અને પ્રેક્ટિસ કરીએ બરાબર છે આ જે એન પ્રકારના અર્ધવાહક શીખ્યા છો સાહેબ એવું ને એવું સેમ ટુ સેમ પી પ્રકારના હે સાહેબ આ બાજુમાં દોર્યું છે હું બતાવે છે જરાક શીખવાનું એ એનો ઉર્જા સ્તર છે મિત્રો કયો સ્તર છે ઉર્જા સ્તર ચાલો આપણે શીખીએ ફટાફટ ઉર્જા સ્તર બરાબર છે સિલિકોન નું તમને ખ્યાલ છે સિલિકોન ની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન હોય છે બરાબર છે જે બંધમાં જકડાયેલા છે ઓકે તો અહીંયા મેં લખ્યું છે ચાર એક અહીંયા વેલેન્સ બેન્ડ લખ્યું છે જેની અંદર ચાર ઇલેક્ટ્રોન હોય એવી બેન્ડ ને આપણે વેલેન્સ બેન્ડ કહે છે એટલે આ ઉર્જા સ્તર છે દેખાય છે જેમાં એક બે ત્રણ અને ચાર વિડિયો ઓન કરશો બાળકો અવાજ આવે છે કે નહીં જુઓ વિડિયો ઓન કરશો અવાજ આવે છે ઓકે હા તો આપણે વાત કરીએ છીએ બાળકો વેલેન્સ બેન્ડ ની વાત કરીએ છીએ વેલેન્સ બેન્ડ એટલે જેની અંદર ઇલેક્ટ્રોન હોય એને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ એટલે સંયોજકતા કક્ષા બરાબર છે તો આપણી પાસે સિલિકોન નો એક પરમાણુ હોય તો એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય ચાર પણ આપણી પાસે એન સિલિકોન હોય તો કેટલા સ્તર થશે ચાર એન સ્તર થશે ફરી વાર સિલિકોન ની બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે બાળકો કેટલા છે ચાર એક પરમાણુ હોય તો પણ એન પરમાણુઓ લઈને આવો તો એની પાસે કેટલા ઉર્જા સ્તર થશે ચાર ગુણ્યા એન થશે એટલે અહીં મેં લખ્યું છે આ ઉર્જા સ્તર ને નામ આપ્યું છે ઈવી વેલેન્સ બેન્ડ અને એની પાસે ચાર એન ઉર્જા સ્તર છે એમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે બરાબર હવે અહીં જુઓ આપણે આકૃતિમાં લખ્યું છે કે આ આર્સેનિક છે એ ઇલેક્ટ્રોન નું દાન કરે છે સ્ફટિકને ખાસ ધ્યાન આપો આર્સેનિક નો પરમાણુ ઇલેક્ટ્રોન છે એ સિલિકોન ને દાન કરે છે અને દાન કરતો હોવાથી એને આપણે ડોનર અશુદ્ધિ કહીએ છીએ કઈ અશુદ્ધિ કહે છે ડોનર એટલે આજે આપણી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે એ મિત્રો ડોનર અશુદ્ધિ પણ કહીએ છીએ ખાસ ધ્યાન રાખજો જે અશુદ્ધિ જે ઇલેક્ટ્રોન નું સ્ફટિક ને દાન કરે છે સરસ મજાનું
હવે આ ઇલેક્ટ્રોન છે જો ગતિ કરવા લાગે તો કન્ડક્શન બેન્ડમાં જાય અહીંયા જુઓ તમને દેખાય છે EC એ કન્ડક્શન બેન્ડ છે નામ ઉપરથી નથી ખબર પડે બાળકો કન્ડક્ટ થવું એટલે ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગ્યો જો ઇલેક્ટ્રોન ગતિ કરવા લાગે તો આ ઇલેક્ટ્રોન છે વિદ્યુત પ્રવાહનું વહન કરે એટલે અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે આ કક્ષક છે ને આપણે કહીએ છીએ કન્ડક્શન બેન્ડ એટલે આમાંથી કોઈ ઇલેક્ટ્રોન છે એ સમજો અહીંયાથી ગતિ કરી અને કન્ડક્શન બેન્ડમાં ગયો બરાબર છે તો ખાસ ધ્યાન આપો એમસીક્યુ માં બાળકો ધ્યાન આપજો પછી કહેતા નહીં સાહેબ અને એમસીક્યુ માં રહી ગયા અહીંયા હોલ ઉત્પન્ન થાય ને આ ઇલેક્ટ્રોન અહીંયા કન્ડક્શન બેન્ડમાં જતો બરાબર છે આ સમગ્ર ઘટના આ એમસીક્યુ માં ફોકસ કરો એમસીક્યુ તમને એ ટાઈપનો હોય સમજો કે આકૃતિ ડ્રો કરીને આપી છે જેમાં ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં છે અને પૂછ્યું હોય કે ઝીરો કેલ્વિન તાપમાને કન્ડિશન છે ઝીરો કેલ્વિન તાપમાને બકા ખાસ ધ્યાન રાખજો આ અર્ધવાહક છે એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે અવાહક તરીકે વર્તે એમાંથી કોઈ વિદ્યુત પ્રવાહનું વહન ન થાય ઝીરો કેલ્વિન તાપમાને પણ હા રૂમ ટેમ્પરેચર એટલે 27° સેલ્સિયસ પૂછે તો અહીંયા તમે લખી શકો છો સાહેબ કે 300 કેલ્વિન તાપમાને પૂછે 300 કેલ્વિન તાપમાને તે વાહક બની જાય બરાબર છે આવા એમસીક્યુ માં પૂછે તો ધ્યાન આપો હવે આપણો ડોનર અશુદ્ધિનો ઇલેક્ટ્રોન જુઓ જે છૂટો છે થોડી કે ઉર્જા મળે જરી કે ઉર્જા મળે એટલે આ ઇલેક્ટ્રોન આપણો ગતિ કરવા લાગે ફરીથી તમે જુઓ અહીંયા કે આ આપણો ડોનર માંથી મળેલો ઇલેક્ટ્રોન છે છૂટો છે અને સહેજ ઉર્જા મળશે એટલે ગતિ કરવા લાગે જો ગતિ કરે એટલે વિદ્યુત પ્રવાહનું વહન કરે તો આ ઇલેક્ટ્રોન છૂટો છે જે કઈ કક્ષાની વધારે નજીક હોવો જોઈએ કે જેથી ઝડપથી વિદ્યુત પ્રવાહનું વહન કરે તો મિત્રો કન્ડક્શન બેન્ડની નજીક હોવો જોઈએ તો ડોનર અશુદ્ધિની બેન્ડ જે છે ઉર્જા ગેપ આ ડોનરની ઉર્જા ગેપ છે એ કન્ડક્શન બેન્ડની નજીક મેં દોરેલી છે જુઓ બરાબર છે કન્ડક્શન બેન્ડની નજીક શું કામ દોરી છે તો કે આ ઇલેક્ટ્રોન જે છે એ સહેજ ઉર્જા મળે એટલે વિદ્યુત પ્રવાહનું વહન કરી દે છે તો અહીંયા મેં તમને લખ્યું છે કે જો સિલિકોન હોય તો આ ઉર્જા ગેપ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય એટલે આ બંને વચ્ચેનો ગેપ સિલિકોન માટે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય સિલિકોન માટે અને જો જર્મેનિયમ હોય તો આ ઉર્જા ગેપ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય મીન્સ કે આટલી ઉર્જા મળે ને એટલે ઇલેક્ટ્રોન આ ડોનર માંથી મળેલો ઇલેક્ટ્રોન ફટાફટ કન્ડક્શન માં આવ્યો એટલે વહન શરૂ કરી દે છે અને આ ઉર્જા જે છે એ મિત્રો આપણે રૂમ ટેમ્પરેચરે મળી જાય એટલે અર્ધવાહકો સામાન્ય રીતે રૂમ તાપમાને પણ વર્ક કરે છે તો અહીંયા જે મેં તમને લખેલું છે એ ટૂંકનું ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત જુઓ સમજો વિચાર અને સોલ્વ કરો સેમ આવું એક્ઝેક્ટ આપણે પી પ્રકારના અર્ધવાહકો જો બાળકો એક ટૂંકનો અંધ આવડશે એટલે બીજી આવડશે એટલે શીખવામાં થોડુંક ધ્યાન આપજો હું તમને જે આઈએમપી ક્વેશ્ચન આપું છું એના પર ફોકસ કરજો આ ક્વેશ્ચન આપણો આઈએમપી ક્વેશ્ચન છે જેને આપણે તૈયાર કરવાનો છે ત્યારબાદની ટૂંકનો અંધ જે છે એને આપણે લઈએ છીએ સેમ ટુ સેમ પી પ્રકારના અર્ધવાહકો બરાબર છે અને એમાં કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એનું આપણે ધ્યાન આપીએ તો અહીંયા તમને હેડિંગ મારીને આપીએ છીએ બાળકો કે પી પ્રકારના અર્ધવાહકો પી પ્રકારના અર્ધવાહકો ચાલો ફટાફટ પી પ્રકારના અર્ધવાહકો સાહેબ કેવા પ્રકારના હશે તો જોઈએ તમને આકૃતિ ડ્રો કરીને આપીએ છીએ એમાં આપણે કોને ઉમેરી અહીંયા સાઈડમાં આકૃતિ ડ્રો કરેલી છે જેનો પણ અભ્યાસ કરી શકો છો બાળકો પણ અહીંયા તમને એક આકૃતિ ડ્રો કરાવીએ કે જેથી તમે નવી પદ્ધતિથી ફરીવાર તમે શીખી શકો છો આ આપણા સિલિકોન છે તે શુદ્ધ છે કેવા છે બાળકો શુદ્ધ સિલિકોન છે રેડી અને બધાને ખ્યાલ છે એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા છે ચાલો ચાલો ફટાફટ મુકેમ્બો ખુશફુવા ફટાફટ તમે જોઈ શકો છો આ સહસંયોજક બંધથી જોડાયેલા છે બરાબર ને ચાલો હા આ સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાયેલા છે એક્ઝામમાં પૂછે પેન્સિલથી ફટાફટ આકૃતિ દોરવાનું રાખજો ખોટો ટાઈમ તમે વેસ્ટ ન જાય એમાં એનું ધ્યાન રાખજો બરાબર છે જો આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો હવે બધી જ બાજુ આપણને ખબર છે ભાઈ સાહેબ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનાવે
भाई आमा इलेक्ट्रॉन बधी ज जगह दौरवा जरूरी छे, बराबर ने? અને ન સમજાય તો એકવાર ફટાફટ બાજુમાં પણ આકૃતિ આપેલી છે જેને જોશો તમે. ચાલો સાહેબ તમે ફટાફટ ઇલેક્ટ્રોન દોરો અને પી પ્રકારના અર્ધવાહકો ઝટપટ ઝટપટથી અમને શીખવાડો, બરાબર છે? ચાલો આ સિલિકોન નો આપણો સ્ફટિક થઈ ગયો છે મિત્રો, બધે જ આપણે સિલિકોન નાખ્યા છે, લખી નાખો આપણું સિલિકોન છે, સિલિકોન છે, સિલિકોન છે, સિલિકોન છે. જય હો સિલિકોન, જય હો સાહેબ, જય હો સિલિકોન, બરાબર. પી પ્રકારના બને કઈ રીતે, માં કઈ કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે? ચાલો અહીંયા હું નામ આપું છું, આ આપણો સિલિકોન છે મિત્રો, સિલિકોન. હવે આમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખે, મોનો, ડાય અને ટ્રાય, જેની બહારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન હોય એવી. અહીંયા પેલા લખી દઉં છું એટલે તમને સમજાય કે સાહેબ આ કયા પ્રકારની શુદ્ધિ છે. તો અહીંયા અશુદ્ધિઓના નામ લખું છું, બાળકો એમસીક્યુ માં પૂછી શકે છે, ફટાફટ જણાવ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, સાહેબ કઈ કઈ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે, નામ આપો ફટાફટ. એલ્યુમિનિયમ, ગેલિયમ, બરાબર છે? આમાંથી એમસીક્યુ પૂછી શકે. ઇન્ડિયમ. આજે અશુદ્ધિના નામ લખ્યા છે મિત્રો, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, જેની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, ત્રણ. સમજો કે આ મેં એલ્યુમિનિયમ મૂક્યો, ચાલો એલ્યુમિનિયમ એ અશુદ્ધિ છે, આની અંદર એડ કરી દો એલ્યુમિનિયમ, તો બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વિચારો? એલ્યુમિનિયમ નંબર 13, બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો કે બહારની કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન, કેટલા? ત્રણ. આ સિલિકોન પાસે ચાર ઇલેક્ટ્રોન છે, જુઓ એલ્યુમિનિયમ આવી રહ્યો છે, એલ્યુમિનિયમ આવી રહ્યો છે સિલિકોન સાથે જોડાવા માટે, આ ત્રણ ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ ગયા. એક જગ્યા ખાલી બાકી રહી, દેખાય છે? બાકીના એક જગ્યા ખાલી રહી, એલ્યુમિનિયમના ત્રણ ઇલેક્ટ્રોન આવી સિલિકોન સાથે જોડાઈ ગયા. એક ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી રહી, તો જુઓ અહીંયા હું દોરું છું, આ એલ્યુમિનિયમ નો એક ઇલેક્ટ્રોન આ સિલિકોન સાથે, એક અહીંયા અને એક અહીંયા. બાળકો અહીંયા જગ્યા ખાલી પડી, અહીંયા કોઈ ઇલેક્ટ્રોન આવવાની વૃત્તિ ધરાવે છે, એટલે ત્યાં હોલ બને છે. આમ તો હોલ માટેનો શબ્દ તમને ખ્યાલ છે, હોલ માટેનો શબ્દ આપણે અહીંયા લખીએ છીએ હોલ. આ હોલ બને છે, આ જે છે એ બંધિત ઇલેક્ટ્રોન છે. નામ નિર્દેશન વ્યવસ્થિત કરજો, બંધિત ઇલેક્ટ્રોન છે. રેડી? હવે આ જે હોલ બન્યું છે બાળકો, એ હોલ પાસે ઇલેક્ટ્રોન આવવાની વૃત્તિ ધરાવે છે. ત્યાં કોઈ બીજો ઇલેક્ટ્રોન આવશે અને એ ઇલેક્ટ્રોન એમાં પૂરાશે, ત્યારબાદ એમાંથી ફરીથી નવો ઇલેક્ટ્રોન છૂટો પડીને વહન થશે. એટલે હું એમ કહું છું કે ઉષ્મીય ગતિ થાય, સાંભળજો ખાસ, કઈ ગતિ થાય? ઉષ્મીય ગતિ થાય. આપેલા અર્ધવાહકની અંદર ઉષ્મીય ગતિ અને બીજી કઈ ગતિ, અને રૂમ ટેમ્પરેચર આને મળે એટલે અર્ધવાહકમાં સહસંયોજક બંધ તૂટે, સહસંયોજક બંધ તૂટે બાળકો. તો સહસંયોજક બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થશે, સાંભળજો. તો અહીંયા હું એક આકૃતિ ડ્રો કરું છું, એને ધ્યાન આપીને ચેક કરો બરાબર ચાલે છે કે નહીં, બરાબર છે? અહીંયા હું ડ્રો કરું છું એને જુઓ. તો અહીંયા જે તમને દેખાય છે, સમજો કે આ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો અને આની અંદર હોલમાં જતો રહ્યો. તો અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, આ હોલમાં ગયો, એટલે ઉષ્મીય ગતિને લીધે એમાં શું જોવા મળ્યું બાળકો? ફરીથી આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી છૂટો પડ્યો અને મુક્ત બન્યો, એટલે આ ઇલેક્ટ્રોન મુક્ત બન્યો, અહીંયા હોલ સર્જાનું દેખાય છે. અહીંયા એક નવું હોલ ઉત્પન્ન થાય છે, ઉષ્મીય ગતિ થાય અને રૂમ ટેમ્પરેચરે અર્ધવાહકમાં સહસંયોજક બંધ તૂટવાથી. હવે અહીંયા જુઓ કે ભાઈ એક મોલ શુદ્ધ સિલિકોન આપણે લઈને આવીએ, એમાં અશુદ્ધિ તરીકે 10^17 એલ્યુમિનિયમ નાખવામાં આવે, તો એક સિલિકોન પાસે એક હોલ રહેતો હોય, તો આવા 10^17 એલ્યુમિનિયમ નાખે તો કેટલા હોલ બનશે? 10^17 હોલ બનવાના છે મિત્રો, જ્યાં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. શું ધરાવે છે? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. એટલે આપેલી અશુદ્ધિને એક્સેપ્ટર અશુદ્ધિ કહે છે, એક્સેપ્ટર અશુદ્ધિ. મિત્રો
एन प्रकार मा इलेक्ट्रॉन नु दान करे એટલે એને ડોનર શુદ્ધિ કીધી અહીં આપણે દર્શાવીએ છે આ પ્રકારની અશુદ્ધિ છે એને એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે ઓળખીએ છે જે ઇલેક્ટ્રોનને આકર્ષણ એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે સમજાય છે તમને ઓકે તો આ એન પી પ્રકારની અશુદ્ધિઓ જેટલી જેટલી અહીં એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ છે બધી એક્સેપ્ટર અશુદ્ધિ છે હું પૂછે તો તમે કહી શકો હવે આ જે અર્ધવાહકો છે એમાં હમણાં જ કીધું કે ભાઈ મેજોરિટી ચાર્જ કોણ છે સૌથી વધારે આની અંદર કોણ છે તો તમે કહી શકો છો સાહેબ મેજોરિટી ચાર્જ સૌથી વધારે આમાં હોલ છે કારણ કે એક્સેપ્ટર શુદ્ધિ છે એટલા માટે અને માઇનોરિટી ચાર્જ કોણ છે બાળકો તો કે માઇનોરિટી ચાર્જ ઇલેક્ટ્રોન છે બરાબર છે એન પ્રકારના અર્ધવાહકમાં વિચારો મેજોરિટી ચાર્જ કોણ છે જરૂર પડશે ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ હોલ હતા અહીંયા મુખ્યત્વે વિદ્યુત પ્રવાહનું વહન થવા માટે સૌથી વધારે સંખ્યા કોની છે હોલની માઇનોરિટી ચાર્જ ઇલેક્ટ્રોનની છે આથી તમે લખી શકો છો સાહેબ NH greater than Ne બરાબર ને હવે MCQ પૂછે તમને એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરવામાં આવે છે નો મતલબ હોલ છે કોણ છે બાળકો હોલની સંખ્યા આપી છે ફરીથી કહું છું એક્સેપ્ટર અશુદ્ધિ ઉમેરવામાં આવી છે નો મતલબ હોલની સંખ્યા તમને આપી છે ખાસ ધ્યાન આપજો અને MCQ ગણો ત્યારે વ્યવસ્થિત ધ્યાન આપીને તમે સોલ્વ કરી શકો છો સમજાય છે ઓકે બહુ સહેલી થીરી છે હવે સાહેબ આપણે એનો ઉર્જા સ્તર શીખી લઈએ ને તો જો સાહેબ મજા આવી જાવ સાહેબ ઉર્જા સ્તર ફટાફટ આંખો ખુલ્લી રાખો બરાબર છે ને ધ્યાન કેન્દ્રિત કરો સૌનો સાથ સૌનો વિકાસ ચાલો આપણે આજે શીખીએ ઉર્જા સ્તર તો બાળકો આ ઉર્જા સ્તરની આકૃતિ જરાક અહીંયા જુઓ નીચે ચાર એન ઉર્જા સ્તર છે એક સિલિકોન પાસે ચાર ઇલેક્ટ્રોન હોય તો એન સિલિકોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય ચાર એન ઇલેક્ટ્રોન હોય અને આપણે વેલેન્સ બેન્ડ નામ આપ્યું ઈવી કઈ બેન્ડ આપ્યું વેલેન્સ બેન્ડ બરાબર ને હવે સાહેબ જરાક ધ્યાન આપો કે આ ઇલેક્ટ્રોન જો અહીંયાથી ઉડ્યો ક્યાં ઉડ્યો બાળકો તમારી પાસે આવી રહ્યો છે જો આ કન્ડક્શન બેન્ડ છે એનો મતલબ તમે કન્ડક્શન બેન્ડ છો હું અત્યારે વેલેન્સ બેન્ડ છું તમે કન્ડક્શન બેન્ડ છો અહીંયાથી ઇલેક્ટ્રોન ઉડ્યો અને તમારી પાસે આવ્યો સમજો કન્ડક્શન બેન્ડમાં બેઠો ઇલેક્ટ્રોન તો વિદ્યુત પ્રવાહનું વહન કરે બરાબર ને હવે અહીંયા જરાક આકૃતિને જુઓ બાળકો જ્યાં હું પીળા રંગથી રંગવામાં આવે છે આકૃતિને જરાક ધ્યાનથી અવલોકન કરો દેખાય છે આમાં શું જોવા મળે છે સાહેબ એક હોલ છે શું છે હોલ છે બરાબર ને હવે આમાં ઘટના એમ થાય છે કે કોઈ ઇલેક્ટ્રોન છે ને સમજો કે આ ઇલેક્ટ્રોન છે ને વિચારો અહીંયાથી અહીંયા આવ્યો જો અહીંયાથી ઇલેક્ટ્રોન આ હોલમાં પુરાણો આકૃતિને જુઓ આ હોલમાં પુરાણો હવે હોલમાં પુરાય પછી કોઈ ઉર્જા મળે અને એ હોલમાંથી પાછો છટકીને બહાર નીકળે હોલ એટલે એક્સેપ્ટર ઉર્જા સ્તર છે હા બોલજો હોલ એટલે જ્યાં ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ છે એટલે એક્સેપ્ટર ઉર્જા સ્તર છે એટલે ફરીવાર કહું છું કે બહારનો કોઈ ઇલેક્ટ્રોનની હોલમાં પુરાય એને ઉર્જા મળે અને પછી બીજાકરો ઇલેક્ટ્રોન છૂટો પડે એટલે આ આપણે જે દોરી છે મિત્રો આ ઉર્જા સ્તર જે એક્સેપ્ટર ઉર્જા સ્તર છે ને એ વેલેન્સ બેન્ડની નજીક હોય કેમ આવશે તો કે પહેલા એમાં ઇલેક્ટ્રોન અહીંયાથી સંક્રાંતિ કરે આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય આ હોલમાં પુરાય અને આ હોલમાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મળે પછી એ કન્ડક્શન બેન્ડમાં જાય બરાબર છે અને એન્ડ પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન તો છૂટો હતો એટલે આ ઇલેક્ટ્રોન છૂટે અને સહેજ ઉર્જા મળે એટલે ફટાફટ વહન શરૂ કરી દેશે મુક્ત હતો પણ આમાં ઇલેક્ટ્રોન મુક્ત છે નહીં અને આ ઉર્જા સ્તર જે છે સેમ ટુ સેમ બાળકો સિલિકોન માટે કેટલી ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન છે વેલેન્સમાંથી એક્સેપ્ટર બેન્ડમાં જશે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ અને બાળકો જર્મેનિયમ હોય તો 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે તો ઉર્જા સ્તર પણ સાથે દોરી દેવી એક પણ અક્ષર ભૂલ વગર વ્યવસ્થિત સોલ્વ કરીને તમારે લખવાનું હવે થોડાક એમસીક્યુની સાહેબ વાત કરીએ તો આ જે વચ્ચેનો ગેપ જે છે એને હું દર્શાવું છું ખાસ વ્યવસ્થિત ધ્યાન આપો આને ફોરબિડન ગેપ કહેવાય છે જે આપણે ટોપિક નીકળી ગયો છે
कोई पण वस्तु कोई पण पदार्थ होय सुवाहक वाहक अने अर्धवाहक એટલે કે અવાહક અવાહક સુવાહક અને અર્ધવાહક ની અંદર અહીંયા ફોરબિડન ગેપ હોય એની ઊર્જાને આપણે ઈજી વડે દર્શાવીએ છીએ આ ઊર્જા સ્તર કરતા વધારે ઊર્જા મળે તો જ ઇલેક્ટ્રોન વેલેન્સમાંથી કન્ડક્શન માં જાય બાળકો અને આ ઊર્જા સ્તરનું સમીકરણ છે E બરાબર HF F બરાબર HC / લેમ્ડા ધ્યાન રાખજો આનો સિમ્પલ એમસીક્યુ પૂછી શકે રકમ માં આપ્યું હોય ભાઈ સાહેબ કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જવા માટે એક તરંગ લંબાઈ આપાત આપી છે તો નો ફોરબિડન ગેપ એટલે કે ઊર્જા સ્તર ઊર્જા ગેપ કેટલો હોય મેળવો તો E બરાબર HF F બરાબર C / લેમ્ડા અને HC / મેં તમને શીખવાડ્યું છે શોર્ટકટ નું સમીકરણ તમને ખ્યાલ હોય બાળકો ઉર્જા ગેપ ઇઝ ઇક્વલ ટુ 12400 એંગસ્ટ્રોમ ભાગ્યા લેમ્ડા યસ કે નો ઓકે તો આ એમસીક્યુ ની વાત કરી જેને તમે ધ્યાન થી અવલોકન કરશો છે ને બાળકો ચાલો એન પ્રકારના અર્ધવાહક આવડે બી પ્રકારના ફટાફટ છાપી દેવો પણ તાપલી માંથી નહીં બાળકો ધ્યાન આપજો જોઈ જોઈને નહીં વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો સોલ્વ કરો ન સમજાય ને તમે પૂછી શકો છો બે ટુકડો ની વ્યવસ્થિત તમારે ગણતરી અને સોલ્યુશન કરવાનું છે રેડી હવે આપણે એક એક્ઝામ્પલ જે છે અને એક નાની એવી થિયરી નો એમસીક્યુ છે બે પોઈન્ટ આપણે લઈએ અને પછી આજનો લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ બાળકો દાખલાઓ માટે જરૂરી છે અને આ ચેપ્ટર માં સ્વાધ્યાય ઉદાહરણ માં કઈ દાખલા છે જ નહીં બરાબર છે એનો મતલબ કે આમાંથી આપણને જે પૂછાવાની શક્યતા 7 માર્ક્સ નું ચેપ્ટર છે એ થિયરી છે અને એમસીક્યુ છે એના પર ફોકસ કરજો કાંઈ પણ મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખો સાહેબ આ જે થિયરી છે શું સમજાવે છે જરા કયો તો અહીંયા જે આપણે હેડિંગ માર્યું છે એ સમજૂતી તરીકે છે જેનું નામ છે પુનઃ સંયોજનનો દર બાળકો પુનઃ સંયોજનનો દર હે સાહેબ પુનઃ સંયોજન એટલે એનો મતલબ તમને સમજાઈ ગયો હશે પુનઃ સંયોજન થાય છે તો હું એકવાર ફરીથી આની આકૃતિ દોરું છું જરાક કોઈને મજા આવે તો ધ્યાન આપીને શીખો કે આ આપણો સિલિકોન હતો હા કે ના હવે સિલિકોન નો સ્ફટિક છે એમાં તમને ખ્યાલ છે અંતર્ગત અને બહિર્ગત બે પ્રકારના જો બધામાં શુદ્ધ સિલિકોન હોય ધ્યાન આપો આ એમસીક્યુ માટે છે ધીસ ઇઝ સિલિકોન બોલે તો 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 સિલિકોન મૂકેમ બો ખુશુઆ સાહેબ આ સિલિકોન ને જરાક જુઓ ને એકબીજા સાથે કયા બંધ થી જોડાયેલા છે સહસંયોજક બંધ થી જોડાયેલા છે દેખાય છે કે ન દેખાતું સવાર સવાર માં દેખાય છે ને ચાલો સાહેબ આ સિલિકોન છે જે એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે આ આકૃતિ એટલા માટે દોરું છું કે જેથી તમને આપેલો પ્રશ્ન સ્પષ્ટ બને અને JEE અને નીટ માટેનો અગત્યનો ક્વેશ્ચન છે JEE ને નીટ માં પૂછી શકે એટલે આપણે એને ઇગ્નોર કરવાનું નથી બાત બરાબર છે હવે જરા અહીંયા ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરે છે બરાબર કે નહીં બરાબર સાહેબ બરાબર જ ને તમે કહો માં કાઈ ખોટું હોય છે આમ જો છે અરે છોકરાઓ માખણ લગાવવાનું બંધ કરો ફટાફટ જાના બોલો આ સાહેબ ઇલેક્ટ્રોન આપણા સરસ મજાના છે સાહેબ એ તો જો ભૂકા કાઢ નાખ્યો દોરવામાં અહીંયા રહી ગયું ને ચાલો હવે હું એમ કહું છું કેમ કહું છું એમ કહું છું કે અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી ગયો અને અહીંયા છૂટો પડ્યો અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળી ગયો અને અહીંયા છૂટો પડ્યો આવા હું થોડાક ઇલેક્ટ્રોન દોરું તો કોઈને વાંધો નથી ને બાળકો ઓકે તો અહીંયા હું થોડાક ઇલેક્ટ્રોન દોરી દઉં કે બીચાકરા અહીંયાથી છૂટા પડે છે આ બધા હોલ છે અને આ જે છે એ બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન છે દેખાય છે ઓકે આ શુદ્ધ અર્ધવાહકો છે સાંભળજો અંતર્ગત એનું નામ છે અહીંયા નામ આપી દઉં છું શુદ્ધ અર્ધવાહકો અર્ધવાહકો એને મતલબ એને અંતર્ગત અર્ધવાહક પણ કહેવાય સાઈડમાં હમણાં એક આકૃતિ ડરો કરવામાં આવશે જેનું નામ છે બહિર્ગત અર્ધવાહકો કે જેની અંદર આપણે અશુદ્ધિ ઉમેરી હોય એવા અર્ધવાહકો ચાલો સાહેબ ચાલો ફટાફટ આકૃતિ દોરો ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા છે ફરીથી સાહેબ ચકડા દોરવાનું કર્યું ચાલુ બાળકો સમજવા માટે આકૃતિની જરૂરિયાત છે એટલા માટે આપણે દોરી રહ્યા છે અહીંયા હું ફટાફટ દોરી દઉં છું જેથી તમને સમજાય સાહેબ ફટાફટ દોરો હાલો હાલો પછી મારે લેક્ચર પૂરો કરી અને શું છે જરા
બરાબર છે 5 મિનિટની ઊંઘ લઈ લો એટલે મજા આવી જાય સાહેબ આમ જો તો આ આપણો જે સિલિકોન નો સ્ફટિક જે છે એમાં અર્ધવાહક આપણે ઉમેરી દીધી તો જુઓ કે આની અંદર બધા જ સિલિકોન છે તો અહીંયા નામ આપું છું ધીસ ઇઝ સિલિકોન બોલે તો સિલિકોન બોલે તો સિલિકોન સાહેબ ફટાફટ ઓ સાહેબ સિલિકોન સિલિકોન ઓર સિલિકોન હવે અહીંયા જે છે હું અશુદ્ધિ ઉમેરું છું અશુદ્ધિ તરીકે સમજો કે આર્સેનિક એલ્યુમિનિયમ કોઈ એન કે પી પ્રકારના અર્ધવાહક ભાઈ સામે બનાય અને આમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે બરાબર છે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી આમાં પણ હોલ અને ઇલેક્ટ્રોન છે કે નહીં હોય ભાઈ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન અહીંયાથી હોલ ઇલેક્ટ્રોન ચાલો ચાલો ફટાફટ અહીંયાથી ઇલેક્ટ્રોન સાહેબ દોરવા જ મનો ફટાફટ ભૂકા કાઢ નાખો સાહેબ ચાલો ચાલો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો છૂટો પડ્યો બરાબર છે હોલ અહીંયાથી ઇલેક્ટ્રોન ગયો આકૃતિને ધ્યાનથી અવલોકન કરશો તો અમુક જગ્યાએથી ઇલેક્ટ્રોન અને હોલ છૂટા પડે છે એનો મતલબ શું થાય તો આજે અર્ધવાહકો દોર્યા છે એ બહિર્ગત છે બહિર્ગત અર્ધવાહક બહિર્ગત અર્ધવાહક એનો મતલબ અશુદ્ધ ઉમેરેલા તેમાં પુનઃસંયોજનનો દર એટલે શું થાય જેટલા ઇલેક્ટ્રોન એમાં ઉત્પન્ન થાય એટલા જ એમાં હોલ નવા બને આપણે પુનઃસંયોજનનો દર કહીએ છીએ તો અહીંયા મેં તમને લખ્યું છે એને ધ્યાનથી અવલોકન કરી મને લખાવો કે ભાઈ શુદ્ધ એટલે કે બહિર્ગત અર્ધવાહકો જે છે બહિર્ગત બહિર્ગત અર્ધવાહકની અંદર જુઓ શું થઈ રહ્યું છે પ્રક્રિયા તેમાં પુનઃસંયોજનનો દર પુનઃસંયોજનનો દર જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા ઉપર આધાર રાખે જેટલા ઇલેક્ટ્રોન આમાં દેખાય છે એટલા જ એમાં નવા હોલ પણ બને છે પાંચ ઇલેક્ટ્રોન ઉડ્યા તો એમાં પાંચ હોલ બનવાના છે આ પુનઃસંયોજન દરનો અચળાંક મૂકું છું આર એન ઈ ઇન્ટુ એન એચ હવે સાહેબ જો અંતર્ગત અર્ધવાહક લખી જો અંતર્ગત અર્ધવાહક એટલે કે શુદ્ધ બાળકો એમાં પુનઃસંયોજનનો દર શું થાય તમે આગળના લેક્ચરમાં શીખી ગયા છો સાહેબ એમાં પુનઃસંયોજનનો દર લખવા માટે આપણને ખબર છે જેટલા ઇલેક્ટ્રોન એટલા જ હોલ આથી આપણે એને ni તરીકે ઓળખીએ છીએ એટલે એને ઇન્ટ્રિન્સિક અર્ધવાહક કહીએ છીએ કયા અર્ધવાહક કહીએ છીએ ઇન્ટ્રિન્સિક એટલે આંતરિક અર્ધવાહકો બાળકો અહીંયા જુઓ જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે એટલા જ હોલ બને એટલે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન હોય હે સાહેબ તો એમાં પુનઃસંયોજનનો દર કેમ લખાય જરા કયો ને તો આર એન ઈ અને એન એચ એમાં પણ ઈ જ લખાય પણ બે ની સંખ્યા સમાન હોવાથી હું અહીંયા એન આઈ નો વર્ગ લખી દઉં એન ઈ અને એન એચ કેવા છે સમાન કેવા છે સમાન એ સમીકરણ નંબર એ કરે એક સમીકરણ નંબર બગડે બે બાળકો આને સરખાવો મજા આવી જાય સરખાવો તો આપણો જવાબ મળી ગયો આર આર ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય આર આર ઉડી ઉડી જાય સાહેબ વધે છે લખાવી દો ને આપણું સમીકરણ બની ગયું એન આઈ નો વર્ગ બરાબર એન ઈ ઇન્ટુ એન એચ સાહેબ આ સમીકરણ ફરતે રાઉન્ડ કરી જો અને આમ જો સાહેબ મજા આવી ગઈ આ સમીકરણ એમસીક્યુ જેડબલી નીટ માટેનું કામનું છે થિયરીમાં બહુ ઓછું પૂછાય છે એટલે ધ્યાન આપીને સોલ્વ કરો કોઈ પણ ક્વેશ્ચન જણાય તો તમે મને પૂછી શકો છો નેક્સ્ટ આપણે જોવાના છીએ બાળકો પીએન જંકશન ડાયોડ એ પહેલા પી પ્રકારના અર્ધવાહકો એન પ્રકારના અર્ધવાહકો કમ્પ્લીટ સોલ્વ કરેલું હોય તો જ તમને પીએન જંકશન ડાયોડ મજા આવશે પીએન જંકશન ડાયોડ આવડી જાય તો પીએન ની ફોરવર્ડ બાયસ આવડશે બાળકો જે તમારો પ્રેક્ટિકલ છે પીએન ની રિવર્સ બાયસ આવશે એ પણ તમારો પ્રેક્ટિકલ છે તો જો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત શીખવું હોય તો પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહકો ફટાફટ અને બહુ જ સરસ મજાનું તૈયાર કરશો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ Thank you to watch physics and welcome to Samarpan Techno School.